નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે એનું બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમ પ્રશ્નનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈ અને આઠ સુધીના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યક્ષ નિષ્પત્તિઓના આધારે તમારી સ્વધ્ય પૂરતી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરેલા છે વીણી વીણીને પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે નૈત્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નવી શિક્ષણ પદ્ધતિમાં સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે જેના કુલ આઠ માર્ક છે તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો કોઈ પણ બે એટલે કે ચાર ચાર માર્ક્સના બે પ્રશ્ન અહીં આપણે લખવાના છે પહેલો સવાલ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની જે સ્થિતિ હતી એના વિશે તમે જોઈ શકો છો સરસ જવાબ જે છે તે અહીંયા આપણે સમક્ષ રજૂ કરેલો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા લખેલો છે અથવા તો અહીંયા આપણને એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ટૂંક નોંધ લખો તો ટૂંક નોંધમાં આપણે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ વિશે તમે જોઈ શકો છો પૂછાણી હોય તો આ પ્રમાણે લખી શકીએ બીજી ટૂંક નોંધ છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જે છે તે દર્શાવવાના છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે જાતિવાદ મહિલાઓના વિધવા પુનઃ લગ્ન સામાજિક સુધારણાઓના મુદ્દાઓ સંસ્થાઓ માટેના સંસ્થાનવાદ તંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે જેના કુલ ચાર માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને જોડકા જોડવાનું કહ્યું છે તો અમે આપણે એક કરતાં વધારે જોડકાઓ તમારી સમક્ષ રજૂ કરેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ તમામ જોડકાનો અભ્યાસ કરી શકે જેથી કરીને પરીક્ષાની અંદર આમાંથી જે પણ જોડકું પૂછાય તો એનો તમે ખૂબ સરળતાથી અને સરસ રીતે જવાબ લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે ઈસવીસન અઢારસો સિત્તેરથી આઝાદી કાળ સુધીના ભારતીય ચળવળના સીમાચિહ્નો દર્શાવે છે એમાં પ્રશ્ન નંબર એ નીચેના પ્રશ્નોનું ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું હતું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કુલ છ માર્ક્સના પ્રશ્નો છે બરાબર તો અહીંયા દરેક પ્રશ્નો જે છે એ પણ આપણને આપેલા છે દરેક પ્રશ્નોના સરસ રીતે આપણે જવાબો પણ તમારી સમક્ષ રજૂ કરેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે આ દરેક પ્રશ્નોના ઉત્તર જે છે તે લખી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે તો આ બધી જ ખાલી જગ્યાઓ જે છે તેના જવાબો તમે ખૂબ જ સરસ રીતે અહીંયા લખી શકો છો ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો અહીંયા આ પ્રમાણના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તો આ જે પ્રશ્નો છે એ પણ તમે ખૂબ સરળતાથી અહીંયા લખી શકો છો કુલ તમે જોઈ શકો છો પ્રશ્નો તો આપણને ચાર પાંચ પૂછાવાના છે પણ આપણે અહીંયા પ્રશ્નો જે છે તે જા તમારી સમક્ષ રજૂ કરેલા છે કારણ કે પરીક્ષાની અંદર આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમે ખૂબ જ સરળતાથી તેના જવાબો છે તે લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આધુનિક સમયમાં કલા ક્ષેત્રમાં થયેલા સીમાચિહ્નરૂપ વિકાસને દર્શાવે છે તો એક બે વાક્યની અંદર લખવાના છે છે કુલ માર્ક્સનો પ્રશ્ન એટલે આઠ પ્રશ્ન પૂછાવાના છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારા માટે મૂકેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી અને આ જે આઠ માર્ક્સનો પ્રશ્ન છે તેમાં પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ છે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલા છે તે સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફઓ છે એ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે તે આપણે તમારી અધ્યયન નિષ્પત્તિઓ જે છે બ્લૂ પ્રિન્ટ જે છે તેના આધારે તમારી સ્વાધીન પૂરથી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી હવે આગળ પણ તમે જોઈ શકો છો સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તમે જોઈ શકો કુલ આઠ પ્રશ્નો પૂછાવાના છે બરાબર પરંતુ આપણે અહીંયા તેત્રીસ જેટલા સવાલો અને એમના જવાબો આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી અને તેનો સારામાં સારો મહાવરો કરી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આપણને ખરા ખોટાઓ ચૌદ જેટલા આપેલા છે જે દરેક વિદ્યાર્થીઓએ ખરા ખોટા જે છે તે પાકા કરી લેવાના છે જેથી કરીને પરીક્ષામાં જે પૂછાણા હોય તો તમે તેનો ખૂબ સારામાં સારો જવાબ લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સીમા ચિહ્ન કાર્યોનો વિશ્લેષણ કરે છે જેના કુલ 8 માર્ક છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો ચાર પ્રશ્ન લખવાના છે અને કુલ 8 માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક એક પ્રશ્ન જે છે તેના બબ્બે માર્ક્સ છે તો આ બબ્બે માર્ક્સના જે પ્રશ્નો છે તે આ પ્રમાણે આપણને પૂછાઈ શકે દરેક પ્રશ્નો અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 વિવિધ ઉદ્યોગોનું તેના કદ કાચા માલ અને માલિકીના આધારે વર્ગીકરણ કરે છે જેના કુલ 6 માર્ક્સ છે તો કાગળ શણ માંસ મત્સ્ય સિમેન્ટ સુતરાવ કાપડ લોખંડ પોલા ચર્મ મીઠા મકાન નિર્માણ વગેરે જેવી જે પ્રવૃત્તિઓ છે વગેરે જેવા જે છે તેને આપણે કૃષિ ઉદ્યોગ પશુ ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગમાં વર્ગીકરણ કર્યું છે એવી રીતે બીજા જે ઉદ્યોગો છે તેનું વર્ગીકરણ પણ તમે જોઈ શકો છો આ રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકે ત્યાર પછી છે ટૂંકનો તે લખો બરાબર તો ટૂંકનો લખવાનું પણ પૂછાઈ શકે તો અહીંયા તમારી સમક્ષ ટૂંકનોંધો પણ આપણે રજૂ કરેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત દાવાનળ ભૂસ્ખલન ઔદ્યોગિક હોનારદ અને તેમના ભ ભયસ્થાનોનું માપન કેવી રીતે કરી માપન કરી તેના ઉપાયો શોધો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો જેના કુલ આઠ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો સવાલ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ત્યાર પછી બીજો સવાલ જંગલમાં ન પ્રગટે તે માટે આપણે શું કરવું જોઈએ મહામારીથી બચવાના ઉપાયો જણાવો અથવા તો વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો ત્યાર પછી છે તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો તો અહીંયા તમે જોઈ શકો છો તીડ પ્રકોપ વિશે પણ અહીંયા ટૂંક નોંધ દર્શાવેલી છે ત્યાર પછી જોઈએ ચોથું મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો તો આ તમે જોઈ શકો છો મહામારીથી ઊભી થતી પરિસ્થિતિઓ ત્યાર પછી પાંચમું ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો તો આવી રીતે જેટલા પણ પ્રશ્નો આપણે લીધેલા છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે દરેક પ્રશ્નોના ઉત્તર લખી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને નીચે આપેલું જે બોક્સ છે તેની અંદર લખો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા છ માર્ક્સની અંદર આપણને વિકલ્પો પૂછાવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પાર્ટ છે તેની અંદરથી જેટલા પણ વિકલ્પો પૂછાઈ શકે એવા છે તે બધા જ મોસ્ટ આઈમપી વિકલ્પો જે છે તે અહીંયા દર્શાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે તે આ દરેક વિકલ્પો જે છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારી રીતે લખી શકે કુલ પાંચ વિકલ્પો પૂછાવાના છે ઓગણીસ જેટલા વિકલ્પો અહીંયા આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ભારતીય ન્યાય કાર્ય પદ્ધતિઓને સમજાવવા કેટલાક રૂપ ચુકાદાઓની નોંધ કરે છે જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ આઠ માર્ક છે હવે તમે જોઈ શકો છો સર્વપ્રથમ લોક અદાલત વિશેની માહિતી આપણને પૂછેલી છે ત્યાર પછી બીજું છે મહાભિયોગ ત્યાર પછી ત્રીજું છે કે લોક અદાલતના ફાયદાઓ ત્યાર પછી ચોથું છે કે વડી અદાલતની સત્તા કાર્ય વિશે નોંધ લખો અને ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો ચાર માર્ક્સની અંદર કુલ ચાર ખાલી જગ્યાઓ પૂછાવાની છે પણ આપણે અહીંયા ઝાઝી ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાર પછી જોઈએ આગળ પોતાના વિસ્તારના વંચિતો અને પીડિતોના કારણો અને પરિણામોનું પૃથકરણ કરે છે એમાં પ્રશ્ન નંબર એક આપેલો છે કે ભાઈ નીચેના પ્રશ્નના ઉત્તર આપો તેમાં સામાજિક ન્યાય એટલે શું વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે ત્યાં વગેરે જેવા પ્રશ્નો જે છે તે અહીંયા પૂછાઈ શકે એમ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ જે વોટ્સઅપ નંબર છે તેના ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને દરેક સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો

ત્યાર પછી ચોથું કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ આપણે નાખવાની જરૂરિયાત છે અને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો તો આ પાંચ પ્રશ્ન જે છે તે આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે તેવા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ પાંચે પાંચ પ્રશ્નો કરી લેવા મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે